जरूरत हो तो हूँ तुमने लाइन जाऊं, तुमने बीक हो तो हूँ तुमने मन सापू, तुमने बीक हो तो हूँ तुमने माई कापू। एवी वात चार मिनट में उकरीने आवीश त्यारे आ नरेश पटेल ने मोकली एने गणपत वसावा तमाम आदिवासियों ने अपने काढ़वा छे, काढ़वा छे के नहीं काढ़वा, अपने नहीं काढ़ी छो तो अपनी पागड़ी सोगू नीचे पड़ी जाए। मारा भाइयों आ मूछो कापी पड़ छे, महिला जेटली आवी छे एटली गरमा भराई ने बेस छे, एमने कोई काढ़ी नहीं मुकवानो, पण मारो भाई आनंद एनू सोगू नी शू पड़ छे। એટલા માટે હું કહું છું કે આદિવાસી, આદિવાસી શક્તિ, આદિવાસી મારો ભાઈ એ આદિવાસી માટે લડે છે, હર હંમેશ ને નાતે લડે છે। ત્યારે હું આપને બધાને કહેવા માંગુ છું કે આ ભાજપ જે આપણે આંગણે આવી હતી, આપણી આદિવાસીમાં કહે છે ને કે આંગણી હતી ઓહરી ભરાઈ ગઈ, ઓહરી તે રસોડામાં ભરાઈ ગઈ, કાઢવી મુશ્કેલ છે પણ ઠોકો ઠોકો 2022 ની ચૂંટણી માં આવશે। તમામ આદિવાસીઓને કહેવા માંગુ છું કે જેને આને ભાજપ પાળો આવે ને ઠોકો ખુલ્લી મારી ચેલેન્જ છે કે એને બેનને ખાસ મારી વિનંતી છે, કોઈ ગળીમાં કોઈ આંગણામાં કોઈ શેરીમાં નહીં ભરાવા દેતા, બરાબર દેશો, બરાબર દેશો, જમીન લેવી છે ને, એટલા માટે આદિવાસી ધારાસભ્ય મંત્રીએ ભાજપની પટ્ટાવાળીઓ થઈ ગયો, થયા કે નહીં થયો, જેમ ભાજપ ના સાડે એમ કટપુટલીની રીતે હાથમાં હથેળીના હાથમાં ત્યાં નાચે છે, એને લખી આલે એટલું જ બોલે છે, એના મનનો શબ્દ બોલતા જ નથી। રમેશ કટારા હમણાં ગીત ગાતા હતા, દંડક દંડક થઈને ફતેપુરમ નું ગીત ગાય, એના ગામમાં તો કાલે રૂપા ખેડામાં બહેનો મારી આદિવાસી બહેનો માટલું માથે કાંખમાં છોકરું લઈને એક કોતરની બાજુમાં પ્રભાબેન રૂપા ખેડામાં પાણી ભરે છે, અરે એને શરમ આવી જોઈએ, એને શરમ આવી જોઈએ કે આપણો આદિવાસી ક્યાં છે, મારી આદિવાસી બેન ક્યાં છે, મારો આદિવાસી ભાઈ ક્યાં છે। આપણને હું ઘણી વખત પૂછું છું મારા રસ્તામાં આદિવાસી પડ્યો હોય ત્યારે, અને 15 વર્ષના રાજકારણમાં જ્યારે મારી આદિવાસીની સ્પીચ હોય ત્યારે હું કહું છું કે મારો આદિવાસી ભાઈ બેન રોડની બાજુમાં સુવે છે, એને રેન બસેરા બનાવો, અમારા આદિવાસી ભાઈ મજૂરી કરે છે, એટલા માટે આપણને આપણા છોરાઓને આપણા યુવાન છોરાઓને એ ભણવા માટે આપણને આગળ વધવા દેવાના નથી। એટલા માટે વારંવાર આપણા પેપરો ફૂટે છે, ફૂટે છે કે નહીં ફૂટતા? નસવાડી તાલુકાનું હાર્દિક સ્વાગત છે મંચની અંદર પધારે। જ્યારે હું વાત કરતી હોય ત્યારે આપણા જિલ્લામાં યુવાન છોકરાઓ, હું મારા વિસ્તારમાં જઈને પૂછું છું કે બેન તમારો છોકરો ક્યાં છે, મારી બેન મારી કાકી મને એમ કહે છે કે મારો છોરો બાળ મારના ધાબા ભરે છે, મને આંખોમાં આંસુ આવે છે, એમ મેં બીએસ કરેલો છોકરો બાળ માલના ધાબા ભરે છે, એટલા માટે આપણને નોકરી નથી મળતી, હું કહું છું એટલા માટે આપણને નોકરી નથી મળતી। મણી બેન આજે આપણો આદિવાસી ક્યાં છે, આપણે આના ભાજપના 35 વર્ષમાં આપણો આદિવાસી પીસાઈ ગયો છે, ખબર છે કે નથી, ભાઈઓ છે કે નથી, બોલતા નથી એટલે દાળમાં કાળું લાગે છે। જ્યારે હું ત્યાં આવી રાજપીપળા ત્યારે બધી પટ્ટાવાળીઓ પાછળ પડી ગયો, ભાજપની કલેક્ટર હોય ડીડીઓ હોય સાહેબ એમની પટાવાળી થઈ ગઈ, આપણા આદિવાસી અધિકારી હોય તો બી એનું સાંભળે, પણ એને બી કાન પટ્ટી પકડીને આપણા જિલ્લામાં એને કાન
કામ કરાવો કરાવવું પડશે કે ના કરાવવું પડશે તું ભાઈ આપણો આદિવાસી છે આપણી આદિવાસી માને પેટ જન્મ્યો છે આપણે બધા ડુપ્લિકેટ આદિવાસી નથી નિમિષા સુધાર જેવા ગણપત વસાવાએ નિમિષા સુધારને દાખલો આપ્યો આપ્યો કે નહીં આપ્યો એને ધારાસભ્યને ટિકિટ આપી ફરી એને ધારાસભ્યને ટિકિટ આપી ફરી એને મંત્રી બનાવી શું કહે છે ચંદ્રિકાબેન હમને તો તમારે ક્યાં જોવા છે અરે મારા સાહેબ તો ડુપ્લિકેટ ને બનાવી છે તારું તો વિચાર હું તો કોંગ્રેસ માં સુરણચંડી બનીને બોલું છું હું તો કોંગ્રેસ માં મારા નેતા મને બોલાડે છે હું તો કોંગ્રેસ મને રજા લેવી નથી પડતી હું શું બોલું છું એ મારા નેતાઓ ખુશ છે આજે ભાજપના બધા દફતરિયા ફોલ્ડરિયા રજા લેવી પડે છે રજા લેવી પડે છે કે નથી એમના મંત્રી અને એમના તાલ એમની રજા લેવી પડે છે એમના મુખ્યમંત્રીની રજા લેવી પડે છે મોદી સાહેબ કે તો પાણી પીવા જવાનું અમિત શાહ કે તો ઝઘડા કરવા જવાનું જવાનું કે નહીં જવાનું આપણે તો બંદી નથી ને આપણા આદિવાસી ધારાસભ્યની ઓફિસ ખુલ્લી એનું ઘર ખુલ્લું એનો મોબાઈલ ખુલ્લો એની ગાડી ખુલ્લી જ્યાં કહો ત્યાં તમે કાળી રાતે 3 વાગે કહો 2 વાગે કહો તો અમે હાજર છીએ હાજર છે કે નથી કાળી રાતે મને મારી પરીક્ષા કરવા ફોન કરજો 2 વાગે કે ચંદ્રિકાબેન હું અહીંયા તમારા દરવાજે ઊભો છું અરે ચંદ્રિકાબેન બહાર નીકળશે બે નાળી લીલી કોણ છે કયો ભાજપ વાળા નથી આવી ગયા ને કયો ભાજપ વાળા નથી આવી ગયા ને એમ કરીને પરીક્ષા કરજો કોંગ્રેસના ધારાસભ્યોની જે માનનભાઈ જે લાહો લે છે ને એમ બધા જ આપણા આદિવાસી ધારાસભ્યો લાહો લે છે અને આજે આપણે બધાએ આ જંગલ જમીન અને પાણી માટે આપણી જમીન આપણા મવડા નથી આપવું આપણા આંબા નથી આપવી આપવાના છો બોલતા નથી આપણો સીમી નથી આલવાનો બરાબર મારે રતન મહાલવાસી અભ્યારણ છે એને બી લેવા માંગે રીસ અભ્યારણ એને બી લેવા માંગે છે અરે આ તો તારી માની સાચે વાળ હોય તો જડ્યો હોય મારો મત વિસ્તાર છે રતન મહાલ પીપલ ગોટા અલિન્દ્રા એમ 15 ગામોનો સમાવેશ થાય છે અમે તો એકવાર લાહો લીધો અનંતભાઈ એકવાર આ લાહો લીધો બંધ થઈ ગઈ છે પ્રક્રિયા આ રતન મહાલની સિંહણ બોલે છે સિંહણ 133 ને કોઈ હરાવી તો જોવે અરે ભાજપ વાળા સાહેબ ખુલ્લામાં કહું છું ભાજપ વાળા દરરોજ આમંત્રણ આપે ચંદ્રિકાબેન તમારા મારે અહીં જોવી છે અરે મારા ભાઈ અહીં નહીં મારે અહીં બેસવું છે ખુલ્લે કહું છું 50 કરોડ ભાવ બોલે હાય 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 50 કરોડ ભાવ બોલે અને મારા આ બધા કાં ગયા હું 50 કરોડની ધનવાન થઈ જાઉં લાલ લાઈટની ગાડી લઈ લો બંગલો લઈ લો પણ મારા અનાનું શું આ મારા અનાનું શું જી ભાજપમાં વેસાયો ગદ્દાર એને ભરાવા મતતો કોણ કોણ ભરાયા જીતુ છોત્રી મંગળ ગાવી જીતુ છોત્રી મંગળ ગાવી આવા બધા ભાજપના લાહિયા બનીને ફરે છે ભાજપના લાહિયા બનીને ફરે છે લાહિયા શું કહેવાય ને લાહિયા અમારી આદિવાસી ભાષામાં લાહિયા એટલા માટે હું તમને કહું છું અમારે વિધાનસભામાં ફરી જવાનું છે મંત્રીનો જવાબ સાંભળવાનો નથી ત્યાં થોડુંક તોફાન કરીને પાછી આવું છું એટલા માટે આપ બધા બેસજો બરાબર અને આપણી આદિવાસી વાળો થોડુંક સલામો કયું સલાવીએ બધું કયું અરે આપણી દશા કેવી થઈ ગઈ હમણો લૂંટી ખાઈ
થઈ ગઈ, આપણી દશા કેવી થઈ ગઈ? આનંદભાઈ, કિશોરભાઈ, તમે તો અમારા નેતા છો. આપણા છોકરા છોકરીની હાલત, છોરો હાંજે આવીને એની માને રસોડામાં કહે છે, અરે માં, આજ તો પેપર આલવા ગયેલો, પેપર ફૂટી ગયું. માને ખબર નહીં પડે ફૂટી ગયું એટલે હું બેટા તે છોરી થઈ ગઈ. પછી માં વિચાર કરે, એટલે તન હું કહેતેલી, એટલે તન હું કહેતેલી કે પેલો મોટો ભાઈ કામે ગયો તો અહીંયા પણ દહાડાના 300 રૂપિયા પડે, એ કરવું પડે. એમ કરીને મારા ભાઈના આંખોમાં આંસુ પડે. એમ કે એની માં એમ કે, બેટા હવે તો આપણું કેવું થઈ ગયું, આનો ભાવ તમને ખબર પડ્યો શું થયું? નહીં પડ્યો. અરે મારા ભાઈ, કઈ રોજગારી નથી, કઈ નોકરી નથી, આદિવાસી કે આપણી દશા, તમારી રાત્રે કા દિવસે ફાંસો ખાઈને મરી જાઉં મારા બેટા. આવ્યું બીજું કયું? આદિવાસીનું ગીત બીજું કયું મને યાદ નહીં આવતું. લડી લેવું પડે ભાયા, લડી લે પડે હે આપણ ઠકવાળી, લડી લડી લેવું પડે હે, લડી લેવું પડે હે ભાયા, લડી લેવું પડે હે આપણ ઠકવાળી, લડી લડી લેવું પડે. આ લડવું પડે, જીતવું પડશે, એટલે જમીન પર બેઠા છે. આજે જમીનમાં ના હોગન ખાવા પડશે. જો આટલામાંથી અગો પાછો થયો ને, એને જમીનમાં માતા માફ ના કરે. કોઈ ભાજપનો ભાગીદાર થયો ને, તો બી તમને જમીન માતા માફ ના કરે. હું નેતાઓને બી કહું છું કે અમારા આદિવાસીને આપ બધા સપોર્ટ કરો. જ્યારે 2022ની ચૂંટણી આવશે, અમારા આદિવાસી વિસ્તારની 28 સીટો જીતીને આપના કોરોનો લઈ. આજે મને અહીંયા મારો મંચ પર, આજે મારું કુટુંબ, મારા છોકરા છોકરીઓ, મારા મા બાપ, મારા ભાઈ ભાભી જેવા મારી આગળ આજે આવ્યા છે, ત્યારે મારું દિલ, મારું લોહી ઉખળી ગયું છે કે હું શું કરું. જમીન માટે આદિવાસી સાહેબ માથું આપી દેશે પણ જમીન ના આપે, માથું આપી દેશું પણ જમીન ના આપીએ, જંગલ ના આપીએ. સાચું છે કે નહીં? તમે માથું ના લો, હું તો પવરી ગઈ છું મારું વાલ દેશ, હું તો પવરી ગઈ છું મારું વાલ દેશ. ઓકે, થેન્ક યુ. એટલે અહીંયા બોલાવી મને બે શબ્દ બોલવાની તક મળી, આ બધાએ મને સારી રીતે સાંભળી અને તમને બધાને મેં આવકાર્યા અને મજા આવી. વિધાનસભામાં જઉં છું, પાછી આવું છું. થોડું નરેશ પટેલની થોડી ગોગલી. અરે એક દાડા તો એવું થયું, અરે મારા આનંદભાઈને કે આનંદનું છટકી ગયું, મેં કીધું તારું છટકી ગયું. મને કે હું આદિવાસી, ઓ ડુંપા, મેં આદિવાસી છું. ગરદન પકડ લેવાની હતી મને, બે સાર્જનોએ પકડ લીધી સાહેબ, મને પાછળથી પકડ લીધી, મને ખબર ના પડી. પણ આજે કદાચ એવું થાય તો આપ બધા વિધાનસભામાં આવો, મેં આપની રાહ દેખો. એટલે માટે બધાને જોહર, જય આદિવાસી. દર્શક મિત્રો, અભી તક આપને પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કી હૈ,
तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे। धन्यवाद।